तो पीएम मोदी आज गुजरात का प्रवास भी से करे आज एक खुशी पर से के आज पीएम मोदी ना माता से जमीन 100वीं वर्षगांठ मना भी रहा से करे सौंपी पहला आगरा महाकाली माता ना सरणी जना पहला बना प्रस्थान नरेंद्र मोदी माता ना आशीर्वाद देवा सरणा निवास स्थानी पहुंच रहा था माता माने के लिए पीएम मोदी का निवास स्थानी पहुंच रहा था माता ना जन्म दिवस से बड़ा प्रस्थान जी ना आपने जणावी दीधुं के पीएम मोदी गुजरात ना प्रवास छे त्यारे आजे माता हीराबा 100 वर्ष ना थया छे माता हीराबा ना पग धोईने પાણી માથે ચડાવીને માતા નમન કરીને તેઓ અત્યારે પાવાગઢ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જન્મદિન નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત જે તેમનું ઘર છે ત્યાં આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. સવારે 6:30 કલાકે તેઓ હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદી માતા હીરાબાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, તો જ્યાં તેમણે 1.5 કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. તો મોદી પોતાની માતા સાથે અને તેમના માટે ખાસ ભેટ પણ લઈને ગયા હતા, તો લાડુ પણ ખવડાવ્યો હતો અને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત જો વાત કરીએ તો માતાના ચરણ ધોઈને આશીર્વાદ પણ લીધા હતા, તો અને માતા માટે ખાસ ભેટ એટલે કે શાલ પણ લઈને પહોંચ્યા હતા જે તેમણે અર્પણ કરી હતી. તો માતા હીરાબાના ચરણોમાં તેઓએ નમન પણ કર્યા, પોતાનું માથું નમાવ્યું અને માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. જી બિલકુલ, આભાર. સમગ્ર વિગતો બદલ તો તમને જણાવી દઈએ કે આજે હીરાબાની 100મી વર્ષગાંઠ છે અને તે નિમિત્તે જગન્નાથ મંદિરમાં ભંડારાનું પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ કાર્યક્રમ છે. વડાપ્રધાન હવે વડોદરા જવા માટે નીકળી ગયા છે કે જ્યાં પહેલા તેઓ પાવાગઢ મંદિરે પંચમહાલ પહોંચ્યા.